તમને જોડતામાં પણ પૂછી શકે છે કે શીખો કાવ્યના લેખક કવિ કોણ છે તો કે શ્રીનાથસિંહ તો હવે આ કાવ્યમાં આપણે ફૂલ છે હવા છે પાણી છે ઝાડ છે વૃક્ષ છે પશુ પક્ષી છે એ બધું આપણને કઈક ને કઈક આપણને શીખવાડે છે તો એના વિશે આપણે આમાં કાવ્યમાં જોવાનું છે તો પેલું એમાં આપેલું છે જો તમને ફૂલ નું ચિત્ર છે અને ફૂલ ઉપર ભમરો છે એટલે ભમરો એના ઉપર ફરે છે એવું ચિત્ર આપેલું છે સામે લખ્યું છે કે ફૂલો સે નીત હસના શીખો ભમરો સે નીત ગાના તરુ કી ઝૂકી ડાલીઓ સે નીત શીખો શીસ ઝુકાના એટલે કવિ શું કહે છે કે ફૂલો સે નીત હસના શીખો ફૂલ તમે જોજો ગમે ત્યારે ખીલેલું એકદમ સરસ ફૂલ હોય ને તો આપણે એવું લાગે કે ફૂલ છે એ હસે છે એટલે કે છે કવિ કે ફૂલો શૈલી હસના શીખો ભવરો શૈલી ગાના અને ભમરો જોજો તમે ગમે ત્યારે છે ને ગુણગુણ અવાજ જ કરતો હોય છે જોજો તમે ત્યારે ભમરાની સામે જોઈ માર્કિંગ કરજો એટલે કે છે કે ફૂલો શૈલી હસના શીખો ભવરો શૈલી ગાના તરુકી ઝૂકી ડાળીઓ શૈલી શીખો શીશ ઝુકાના કે ઝાડ નીચે ડાળીઓ છે હંમેશા ઝૂકેલી જ રહે છે એટલે કવિ આપણને પણ એમ જ કહે છે કે તમે પણ હંમેશા બીજા સામે ઝૂકી ને રહો એમ પછી શીખ હવા કે જોકો સે લો કોમલ ભાવ બહાના દૂધ તથા પાણી સે શીખો મિલના ઓર મિલાના કવિ કહે છે કે શીખ હવા કે જોકો સે લો એટલે કે હવાનો જે પવન છે એ લહેરાતો એનાથી પણ તમે શીખો તો કે એનાથી શું શીખવાનું છે તો કે કોમળ ભાવ બહાના એટલે કે એકદમ કોમળ કોઈ પણ જાતનો ભાવ ભેદભાવ વગર અને વાત વિવાદ વગર કોમળ ભાવ એટલે કે કોમળ હવા આપવાની હવા કોઈ દિવસ આપી આવે એવું નથી કરતી કે તમે આવા છો તો તમને ઓછી હવા આપું તમે આવા છો તો તમને વધારે હવા આપું હવા છે એ બધાને એક સરખી જ કુદરત છે એ આપણને આપે છે એટલે કે શીખ હવા કે જોકો સેલો કોમળ ભાવ બહાના દૂધ તથા પાણી સે શીખો મિલા ઓર મિલાના એટલે કે છે કે દૂધ અને પાણી છે હવે તમે દૂધ હોય એમાં તમે પાણી નાખી દો પછી તમે એ બે ને અલગ ન કરી શકો કેમ કે એ બે છે એકદમ સાવ છે એ ભળી જાય છે એટલે કે તમે કોઈ પણ ની સાથે એવી રીતે હળે પડે ને રહ્યો કે દૂધ અને પાણી છે એને આપણે ક્યારે અલગ કરી શકતા નથી એવી રીતે તમે બીજા સાથે હળી મળી ને રહ્યો સૂરજ કી કિરણો સે શીખો જગના ઓર જગાના લતા ઓર પેડો સે શીખો સબકો ગલે લગાના એટલે કે છે કે સૂરજ કી કિરણો સે શીખો જગના ઓર જગાના એટલે કે છે કે જે સૂરજ કી કિરણ છે એ આપણને રોજ સવારમાં ઉઠાડે છે તો એનાથી પણ તમે શીખો લતા ઓર પેડો સે શીખો સબકો ગલે લગાના હવે લતા અને પેડો એટલે કે જે ડાળી અને જે ફળ છે એકાબીજાને હળી મળીને એકાબીજાની સાથે રહે છે અને એકાબીજાને આપણે જોઈએ તો આપણને એમ લાગે કે બે છે એકાબીજાને ગળે મળતા હોય એવું આપણને લાગે છે એટલે કે તમે એની જેમ રહો હળી મળીને પછી છે મછલી સે શીખો સ્વદેશ કે લીએ તડક સ્વદેશ કે લીએ તડક પર મરના મછલી જે માછલી છે એ શું કહે છે કે મછલી સે શીખો સ્વદેશ કે લીએ તડક પર મરના પતઝડ કે પેડો સે શીખો દુઃખ મે ધીરજ ધરના હવે માછલી છે એ સ્વદેશ ને માટે એ માછલી નું ઉદાહરણ આપણને આપે છે કે આપણે જો અહીંયા આપણે રહીએ છીએ તો આપણને કહો કેમ કે ત્યાર વિદેશ જવાનું છે તો આપણે તરત તૈયાર થઈ જાય છે એટલે તમે કે કવિ કહે છે કે તમે જે માછલી છે એને પૂછો કે પાણી વગર તમે રહી શકો અને માછલી ને ક્યાં વધારે ગમે સૌથી વધુ પાણીમાં જ ગમે એટલે કહે છે કે સ્વદેશ માટે તમે ખોટી લાલચા ન રાખો અને પતઝડ કે પેડો સે શીખો દુઃખ મે ધીરજ ધરના હવે જ્યારે પાન પર ઋતુ આવે છે ત્યારે ઝાડ છે એ કેવું થઈ જાય છે સાવ સુકાઈ જાય છે અને એના ઉપર એકે પાન નથી રહેતા એટલે કવિ કહે છે કે જ્યારે પણ દુઃખ આવે છે ત્યારે પણ તમે ધીરજ થી દુઃખ ને સહન કરી લો કારણ કે દુઃખ જાશે એટલે સુખ આવશે તે બરાબર છે એટલે દુઃખ માં તમારે હંમેશા ધીરજ રાખી ધૈર્ય થી તમારે
જીવન જીવવાનું છે એટલે કે પતઝડ કે પેડો એટલે કે જ્યારે પાન ફરતું હોય છે ત્યારે ઝાડ પણ આખું પાન વગરનું થઈ જાય છે છતાં પણ ઝાડ છે અડી કમે એમનો ઊભું રહે છે એટલે પતઝડના પેડોથી આપણને કવિ દુઃખમાં ધીરજ ધરવાનું શીખવે છે દીપક સે શીખો શીખો જીતના હો શકે અંધેરા હરના પૃથ્વી સે શીખો પ્રાણ કી સચ્ચી સેવા કરના હવે દીવો છે એ ક્યારે આપણને ઓળું કરતો નથી દીવો આપણે ઘરમાં છગવીએ એટલે આખા રૂમમાં પ્રકાશ ફેલાવે છે દીવો છે એ ક્યારે ભેદભાવ રાખતો નથી દીવો હંમેશા છે એ શું કરે છે પોતે બળી અને આપણને અંજવાળું આપે છે એટલે કહે છે કે દીપક સે શીખો અંધેરા હરના પૃથ્વી સે શીખો પ્રાણી કી સચ્ચી સેવા કરના એટલે કે પૃથ્વી જે છે એ પ્રાણીની નિસ્વાર્થ ભાવે સેવા કરે છે તો આપણે પણ એકબીજાની નિસ્વાર્થ ભાવે કોઈ પણ જાતનું લાલચ રાખ્યા વગર આપણે નિસ્વાર્થ ભાવે સેવા કરવી જોઈએ જળધારા સે શીખો આગે જીવન પ્રથમે બઢના ઓર દુવે સે શીખો હરદમ ઊંચેની પર ચઢના હવે જળધારા એટલે છે કે પાણીની ધારા નદી અને તળાવ આપણે જોઈએ અથવા તો કોઈ ગમે ત્યાં પર્વત ઉપરથી પાણી પડતું હોય તો એ હંમેશા જીવનમાં હવે પર્વત ઉપરથી નદીનું પાણી પડતું હોય તો એ નીચે પથ્થર પર પડે છે તો એને માગતું હોય છે છતાં પણ એ ક્યાંય રોકાયા વગર આગળ વધતી જાય છે એટલે કવિ કહે છે કે તમે પણ જીવનમાં ગમે રસ્તા ઉપર ગમે તેવી મુશ્કેલી આવે તે મુશ્કેલીનો સામનો કરી અને આગળ વધવાનું છે અને ધ્રુવે છે શીખો હરદમ ઊંચે નિર્ભર ચડના એટલે ધુમાડો છો જો કોઈ દિવસ નીચે નહીં આવે ધુમાડો છે એ આગ લાગી હોય કે કઈ આપણે સળગાવી હોય તો ધુમાડો છે એ શું કરે ઉપર જ જાય છે એટલે કે છે કે ધ્રુવે છે શીખો હરદમ ઊંચાઈ પર રહેના હવે આ કાવ્ય આપણે અહીંયા પૂરું થાય છે હવે તમારે આજના હોમવર્કમાં આ કાવ્યના ત્રણ પેરેગ્રાફ અને આ ત્રણ છ પેરેગ્રાફ છે એ તમારે રફ બુકમાં લખવાનું છે આ કાવ્ય બરાબર ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ